કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમિક વિદ્યાલય મિત્રો આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર સોળ સ્થાનિક સરકાર જોઈ રહ્યા છે તેમાં આપણે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવી આજે આપણે નગરપાલિકા વિશે માહિતી મેળવીએ સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી અઠ્યાવીસ હોય છે એની રચના આપણે જોઈએ નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે જેમાંથી પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે તેમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે તેઓ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તી એટલે જ્યાં પચીસ હજારથી વધુ વસ્તી હોય તેવા શહેરોમાં શું કામ કરે છે તો નગરપાલિકા કામ કરે છે અને નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે અઠયાવીસ જેટલી હોય છે એની રચના કેવી રીતે થાય છે તો નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે જુદા જુદા વોર્ડમાં વહેંચી દેવામાં આવે છે અને એક વોર્ડમાં કેટલા સભ્ય હોય છે ચાર સભ્યો હોય છે અને જેમાંથી પચાસ ટકા જેટલી સીટ એ મહિલા માટે અનામત રાખવામાં આવે છે અને ચૂંટાયેલા જે સભ્યો હોય છે એ સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે અને જે પ્રમુખ બને છે ચૂંટાયેલા વડા કહેવાય છે નગરપાલિકાના વડા એ પ્રમુખ કહેવાય છે તેમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે અઢી વર્ષનો હોય છે અને અધ્યક્ષ અધ્યક્ષપદ કોણ સંભાળે છે તો આ પ્રમુખ સંભાળે છે હવે એમનો વહીવટ આપણે જોઈએ ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ નાણાં સમિતિ આરોગ્ય અને સફાઈ સમિતિ બંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે આજે સભ્ય ચૂંટાય છે એના દ્વારા શું બનાવવામાં આવે છે વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે કમિટી બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ નાણાં સમિતિ આરોગ્ય સમિતિ સફાઈ સમિતિ બાંધકામ સમિતિ એ ઉપરાંત જરૂર મુજબની બીજી અન્ય સમિતિઓની રચના કરવામાં આવે છે અને નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે ચીફ ઓફિસર ગણાય છે નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે તો ચીફ ઓફિસર અને તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે છે ચીફ ઓફિસર પણ રાજ્ય સરકાર દ્વારા ચૂંટાઈને રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામે છે હવે એમના આપણે જોઈએ નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે નગરપાલિકા શું કાર્ય કરે છે તે આપણે જોઈએ પાણી પુરવઠાની વ્યવસ્થા પૂરી પાડે છે પાણી પહોંચાડે છે રસ્તા ગંદા પાણીનો નિકાલ સફાઈની વ્યવસ્થા કરે છે રસ્તાઓ બનાવડાવે છે ગંદા પાણીનો નિકાલ એટલે કે ગટર બનાવડાવે છે અને જે તે શહેરમાં સફાઈની વ્યવસ્થા પણ આ નગરપાલિકા કરે છે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી પણ આ નગરપાલિકા જ કરે છે નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા પણ નગરપાલિકા કરે છે અગ્નિશમન અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરે છે અગ્નિશમન એટલે કે જ્યાં આગ લાગી હોય અથવા તો અખાદ્ય જે પદાર્થો છે જે ખાઈ ન શકાય એવા જે પદાર્થો છે એવા પદાર્થોના વેચાણ સમયે પણ કાર્યવાહી નગરપાલિકા કરે છે બગીચા પુસ્તકાલયો આ બધી સુવિધાઓ આપવાનું કામ પણ નગરપાલિકાનું જ હોય છે સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહોનું નિર્માણ કરવાનું અને તેમની સાર સંભાળ રાખવાનું તેમનું મેન્ટેનન્સ સંભાળવાનું એનું કામ પણ નગરપાલિકા જ કરે છે તો આ બધા જે કાર્યો છે નગરપાલિકા કરે છે તમારે તમારા શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત લેવાની છે નગરપાલિકાના પ્રમુખે કઈ કામગીરી કરવાની હોય તેની માહિતી મેળવવાની છે તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા વોર્ડના સભ્યનું નામ તમારે લખવાનું છે આ પ્રવૃત્તિ કરવાની છે હવે આપણે મહાનગરપાલિકા વિશે માહિતી મેળવીએ મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે મહાનગર નગરપાલિકાના સભ્યને કોર્પોરેટર કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા પણ એની વસ્તીના આધારે જ નક્કી કરવામાં આવે છે મહાનગરપાલિકાના સભ્યને શું કહેવામાં આવે છે કોર્પોરેટર અથવા તો કાઉન્સિલર પણ કહેવામાં આવે છે અને મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે મેયર કહેવામાં આવે છે અને ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે તો આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે મહાનગરપાલિકાઓની રચના આપણે જોઈએ તો મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે પચોતેર હજારની વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે જેમાં ચાર સભ્યો હોય છે તેમાંથી પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે હોય છે મહાનગરપાલિકામાં પણ વિવિધ વોર્ડ હોય છે અને પચોતેર હજારની ની વસ્તીએ એટલે પચોતેર હજારની ની વસ્તી પ્રમાણે એક વોર્ડ બનાવવામાં આવે છે અને જેમાં કેટલા સભ્યો હોય છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે અને તેમાંથી પચાસ ટકામાં જે સીટ હોય છે મહિલા માટે અનામત રાખવામાં આવે છે અને શહેરના મતાધિકાર ધરાવતા જે મતદારો હોય છે એ ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને એટલે કે પોતાના વિસ્તારના સભ્યને એ ચૂંટી શકે છે અને વિવિધ વોર્ડ માટે ચૂંટાયેલા જે સભ્યો હોય છે એ બહુમતીથી પોતાનામાંથી એક મેયર ચૂંટી કાઢે છે અને મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષ માટે રહે છે તો અઢી વર્ષ માટે રહે છે આ રીતે મહાનગરપાલિકાની રચના થાય છે હવે આપણે વહીવટ જોઈએ સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની છે મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે એનો વહીવટ કેવી રીતે ચાલે છે જો ચૂંટાયેલા સભ્યોમાંથી શું બનાવવામાં આવે છે વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ જે હોય છે સ્ટેન્ડિંગ કમિટી એ સૌથી વધારે મહત્વની હોય છે અને મહાનગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે મ્યુનિસિપલ કમિશનર મહાનગર નગરપાલિકાના વહીવટી વડા અને તેમની નિમણૂક કોણ કરે છે તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે છે હવે તેમના મહાનગરપાલિકાના કાર્ય જોઈએ શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ ગટર વ્યવસ્થા સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુસ્તકાલય ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી મહાનગરપાલિકામાં વસ્તી પણ ખૂબ જ વધારે હોય છે એટલે કે મહાનગરપાલિકામાં જે શહેરો હોય છે શહેરોમાં વસ્તી પણ વધારે હોય છે અને નાગરિકોના સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારી નિભાવવાની થઈ પડે છે અને જવાબદારી પૂર્વક કામગીરી પણ કરવાની થાય છે તો મહાનગરપાલિકાના કાર્યો શું હોય છે તો મહાનગરપાલિકા જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરે છે સ્વચ્છ સાફ સફાઈ કરાવડાવે છે અને આરોગ્યની તપાસ પણ કરે છે અને એની જાળવણી પણ કરે છે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા પણ કરે છે અને એનું વિતરણ પણ કરે છે એટલે જે તે જગ્યા પર પીવાનું પાણી પણ પહોંચાડે છે ગટર વ્યવસ્થા પણ કરે છે સાફ સફાઈ પણ કરાવડાવે છે અને ગંદા કચરાનો નિકાલ પણ મહાનગરપાલિકા કરાવડાવે છે રસ્તાઓ બનાવે છે અને રસ્તાઓની મરંમત કરવાની હોય તો તે કાર્ય પણ મહાનગરપાલિકા કરે છે રસ્તા પર લાઇટની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે મહાનગરપાલિકા વિસ્તારમાં એટલે રસ્તા પર લાઇટની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા કરાવડાવે છે પ્રાથમિક શિક્ષણ થી આઠ ધોરણનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પણ આ મહાનગરપાલિકા કરાવડાવે છે પુસ્તકાલય બનાવડાવે છે ક્રીડાંગણો અને બાગ બગીચાઓ પણ બનાવડાવે છે ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી એટલે ખાદ્ય સામગ્રીમાં કોઈક વેપારી ભેળસેળ કરતું હોય તો તે ભેળસેળને અટકાવવાનું કામ પણ મહાનગરપાલિકાનું હોય છે મહાનગરપાલિકા કોઈ પણ રીતે આ જે ભેળસેળ છે એ ભેળસેળ અટકાવવાનો પ્રયત્ન કરે છે જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવાનું કામ પણ મહાનગરપાલિકા કરે જ છે હવે પ્રવૃત્તિ જોઈએ ગુજરાત રાજ્યમાં આવેલ મહાનગરપાલિકાની યાદી તૈયાર કરવાની છે કે કઈ કઈ મહાનગરપાલિકાઓ આવેલી છે ગુજરાતમાં તમારા વિસ્તારની કે નજીકની મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લો તેમાં નાગરિકોની સુવિધા માટે કઈ કઈ કામગીરી ઓનલાઈન થાય છે તેની માહિતી તમારે મેળવવાની છે તો મિત્રો આજે આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે માહિતી મેળવી હવે આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ